જય સ્વામિનારાયણ. જે પદાર્થ ભગવાનના ધ્યાનમાં રોકાવી દે એ આવરણ છે, એટલે અટકાવે તો જ માયા. એ સંદર્ભમાં મુક્તાનંદ સ્વામી ધ્યાન કરે લોજમાં, અને શ્રીજી મહારાજ પણ ધ્યાન કરવા માટે બાજુમાં બેઠા છે. સંતોને ધ્યાન શીખવે છે. એ વખતે મુક્તાનંદ સ્વામીને ધ્યાન કરતા કરતા પેલી તુંબડી યાદ આવી. એ તુંબડીને રંગ કરીને એક ખાટલી નાની હતી, એના ઉપર તડકે સૂકવવા મૂકી, જેથી કરીને તડકામાં સુકાઈ જાય એટલે એ તુંબડી કોરી થઈ, અને પછી એ જળ પીવાના કામમાં આવે. આથી કોઈ વિશેષ એમાં કિંમત નથી કે કોઈ ફાયદો નથી, કઈ સોનું ચાંદી નથી, એક તુંબડું છે. પણ મુક્તાનંદ સ્વામીને ધ્યાન કરતા કરતા એ તુંબડી યાદ એટલા માટે આવી કે એ તુંબડીને મેં ત્યાં સૂકવી છે, પણ ન કરે નારાયણને જો કોઈ કાગડો આવશે અને એ તુંબડીમાં ચાંચ મારશે તો કાગડાની ચાંચ અપવિત્ર હોય એટલે તુંબડી અપવિત્ર થઈ જશે, તો પછી ભગવાનને ધરાવવા માટેના કામમાં નહીં આવે. તો કાગડો આવીને તુંબડીને અભડાવશે તો નહીં ને, એટલે મન હતું જે ભગવાનની મૂર્તિના ધ્યાનમાં, એ ધ્યાન તૂટી ગયું ને તુંબડીને આકારે મન થયું. એટલે તરત શ્રીજી મહારાજ બોલ્યા કે સ્વામી ધ્યાન કરો, ધ્યાન ભગવાનનું ધ્યાન કરો, ભગવાનમાં માલ છે, તુંબડીમાં માલ છે. તરત સ્વામી સચેત થઈ ગયા, વાત સાચી છે. તો બે પૈસાની તુંબડી એ આવરણ થઈ અને માયા થઈ, બાકી કોઈ વસ્તુ આવરણ કે માયા નહોતી. જે પદાર્થ મનને ભગવાનના સ્વરૂપમાં ધ્યાનમાં સંલગ્ન છે એ વખતે જે રોકે છે, તોડે છે, માયાનો સ્વભાવ જ છે, એને ઢાંકી દેવું, આવરણ કરી દેવું. આપણા હૃદયમાં થોડો જ્ઞાનનો દીવો જલ્યો હોય તો માયા એક જ કામ કરે છે, બેઠી બેઠી ફૂંક માર, કોઈ પણ હિસાબે એને ઠારી નાખો, નહીં તારા મારા હાથમાંથી જશે. અને માયાનો મૂળગત સ્વભાવ છે કે જીવને આવરણ કરી દેવું. રાત્રિ દિવસનો ક્ષણ ક્ષણનો માયાનો આ પ્રયત્ન છે. ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરતા રહો.